વેકલ આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ પદ પરની ગતિ આપણે એમનો અભ્યાસ શરૂ કરેલો. ચેપ્ટર ની શરૂઆત ની અંદર આપણે વાત કરેલી કે બે પદાર્થ છે તો પદાર્થ ગતિ કરે છે તેમ આપણે ક્યારે કહી શકીએ. તો મને કોઈ કહેશે પદાર્થ ગતિ કરે છે ક્યારે કહેવાય? સમય ની સાથે પદાર્થ ના સ્થાન માં થતા ફેરફાર ને ગતિ કરે છે તેમ કહેવાય. સમય ની સાથે પદાર્થ ના સ્થાન માં થતો ફેરફાર, જો પદાર્થ એના સ્થાન માં ફેરફાર થાય તો પદાર્થ શું કરે છે? ગતિ કરે છે. પણ જો પદાર્થ એના સ્થાન માં કોઈ ફેરફાર ન થાય તો તે પદાર્થ ગતિ કરતો નથી. બરાબર? એટલે ગઈકાલ આપણે એ વાત કરેલી કે ભાઈ પદાર્થ પોતાનું સ્થાન બદલે તો પદાર્થ ગતિમાં છે, અને જો સ્થાન ન બદલે તો પદાર્થ કેવો છે? સ્થિર છે. પછી આપણે વાત કરેલી આની નિર્દેશ પ્રેમ, કે ભાઈ નિર્દેશ પ્રેમ શું છે અને નિર્દેશ પ્રેમ ની શા માટે આપણને જરૂર પડે છે. તો પહેલી વાત આપણે એવી કરી કે કોઈ પણ ઘટના છે એનો આપણે અભ્યાસ કરવો છે અથવા તો એનું વર્ણન કરવું છે, એના માટે તમારે દરેકે દરેક ક્ષણે તમારે એનું સ્થાન નક્કી કરવું પડે કે ભાઈ પહેલી સેકન્ડે, પાંચમી સેકન્ડે, કલાકે, બે કલાકે એ પદાર્થ કઈ જગ્યા ઉપર છે એ આપણે ખાસ જાણવું પડશે. તો પદાર્થ એનું સ્થાન નક્કી કરવા માટે તમારે કોઈ એક ચોક્કસ બિંદુ એની જરૂર પડે. બરાબર? પદાર્થનું સ્થાન નક્કી કરવું છે તો એના માટે કોની જરૂર પડે? ચોક્કસ બિંદુની જરૂર પડે. અને એ ચોક્કસ બિંદુ એ આપણા માટે શું કહેવાય? સંદર્ભ બિંદુ. મેં તમને એવું કીધું હતું કે રેલવે સ્ટેશન છે આ, તો આ રેલવે સ્ટેશન થી માની લો કે તમારું ઘર છે, રેલવે સ્ટેશન થી આ તમારી શાળા છે, રેલવે સ્ટેશન થી ધારો કે આ મારું ઘર છે, રેલવે સ્ટેશન થી આ કોઈ આપણા ફ્રેન્ડ નું ઘર છે. દરેક નું ડિસ્ટન્સ આપણે માપવું છે, દરેક નું અંતર આપણે માપવું છે, પણ ક્યાંથી માપવું છે? તો કે રેલવે સ્ટેશન થી માપવું છે. રેલવે સ્ટેશન, તો રેલવે સ્ટેશન જે આપણા માટે ફિક્સ પોઈન્ટ થઈ ગયો. આ બદલાય છે રેલવે સ્ટેશન, તો આ આપણા માટે કેવું બિંદુ છે? ફિક્સ છે. બરાબર? તો આને આપણે શું કહેશું? સંદર્ભ બિંદુ. તો તમારે કોઈ પદાર્થ નું સ્થાન નક્કી કરવું હોય તો એના માટે તમારે કોઈ એક ચોક્કસ બિંદુ ની જરૂર પડે. એ ચોક્કસ બિંદુ એ આપણા માટે શું કહેવાય? સંદર્ભ બિંદુ કહેવાય. બરાબર? કોઈ ચોક્કસ બિંદુ ની શું થાય? જરૂરિયાત ઉભી થાય, અને એ ચોક્કસ બિંદુ એને તમે શું ગણી શકો? સંદર્ભ બિંદુ કહી શકો. હવે આપણે એવું શીખી ગયા હતા કે ભાઈ સંદર્ભ બિંદુ છે, સંદર્ભ બિંદુ તરીકે કોનો ઉપયોગ કરવાનો? યાદ છે? યામાક્ષ નું ઉગમ બિંદુ એને આપણે ધ્યાનમાં લઈએ તો એ આપણા માટે શું બને? સંદર્ભ બિંદુ કહેવાય. ઓકે? પછી હવે વાત હતી નિર્દેશ પ્રેમ કોને કહેવાય. તો આપણે એવું કીધું ભાઈ નિર્દેશ પ્રેમ એટલે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે તે સ્થળ અથવા તે પરિસ્થિતિ એને શું કહેવાય? નિર્દેશ પ્રેમ. મેં તમને ગઈકાલે એક ઉદાહરણ આપેલું કે ભાઈ ધારી લો કે આ તમારી સ્કૂલ બસ છે, સ્કૂલ બસ ની અંદર તમે સીટ ઉપર બેઠા છો, ઉપર અહીંયા જે સ્ટેન્ડ છે એ સ્ટેન્ડ એના ઉપર તમે તમારા બેગ ગોઠવેલા છો. હવે બહાર ઉભેલી વ્યક્તિ, બરાબર, અહીંયા રસ્તા ઉપર ધારો કે કોઈ વ્યક્તિ ઉભી છે, તો રસ્તા ઉપર ઉભેલી આ વ્યક્તિ છે અવલોકન કોનું કરીએ છીએ? જો સાંભળજો, બસમાં તમે બેઠા છો, તમે તમારી બેગ જે તમે સ્ટેન્ડ ઉપર મૂકી છે ને એનું તમે અવલોકન કરો છો, તો એ બેગ તમને કેવી લાગે છે?
બોલો કેવી લાગશે? બરાબર છે. પણ આ બહાર ઉભેલી વ્યક્તિ છે, આ વ્યક્તિ તમને કેવી લાગશે? એની બાજુમાં વૃક્ષ છે તો વૃક્ષ પણ કેવું લાગે? ગતિમાં. હવે ધારો કે આ વ્યક્તિ, બહાર ઉભેલો આ વ્યક્તિ જે છે, એ વ્યક્તિ તમારું અવલોકન કરે છે, વ્યક્તિ તમને જુએ છે, તમે કેવા લાગશો? પણ આ વ્યક્તિ ની બાજુમાં રહેલું આ વૃક્ષ છે, એ વૃક્ષ એને કેવું લાગશે? સ્થિર લાગશે. તો જે વૃક્ષ તમને ગતિમાં લાગતા, જે વૃક્ષ તમને ગતિમાં લાગતું હતું, એ જ વૃક્ષ એ બહાર ઉભેલી વ્યક્તિને કેવું લાગે છે? જે બેગ તમને ગતિમાં, સોરી, જે બેગ તમને સ્થિર લાગતી હતી, એ જ બેગ એ બહાર ઉભેલી વ્યક્તિને કેવી લાગે છે? ગતિમાં. તો સમજાય છે કે ઘટના શું છે, કે વ્યક્તિ ક્યાંથી અવલોકન કરે છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. વ્યક્તિ અત્યારે અહીંયા સ્કૂલ બસ ની અંદર છે, તો બહારનું વૃક્ષ એને ગતિમાં લાગ્યું. કેમ? કે બસ ગતિ કરે છે એટલા માટે. અવલોકનકાર અહીંયા સ્થિર ઉભો છે, તેની બાજુમાં રહેલું વૃક્ષ છે એ એને સ્થિર લાગે છે, પણ બસ ની અંદર રહેલી જે વ્યક્તિ છે, કે બેગ છે, એ એને કેમ લાગે છે? ગતિમાં લાગે છે. તો આપણે વ્યાખ્યા શું આપી? જો નિર્દેશ પ્રેમ એટલે આપણે એવું કીધું કે ભાઈ, અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે, તે સ્થળ અથવા તે પરિસ્થિતિ એને શું કહેવાય? નિર્દેશ પ્રેમ કહેવાય. અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે, તે સ્થળ અથવા તે પરિસ્થિતિ એને શું કીધું આપણે? નિર્દેશ પ્રેમ. ઓકે. પછી પદાર્થ ગતિમાં છે એ ખબર ક્યાંથી પડશે? કે જો પદાર્થના એક કરતા વધારે યામ બદલાતા હોય, બરાબર, એક કરતા વધારે યામ બદલાતા હોય, તો એ પદાર્થ કેમાં છે? ગતિમાં છે. અને માત્ર એક જ યામ બદલાતો હોય ઘણી વખત, તો પદાર્થ સ્થિર પણ હોય શકે, એ આપણે વાત કરીશું આગળ. બરાબર સર, આ વ્યાખ્યા સમજાવો ને ભાઈ. આ છેલ્લી વ્યાખ્યા, જે પદાર્થ એક કરતા વધુ યામ બદલાતા હોય. ઓકે, જો ઉદાહરણ દ્વારા સમજાવો. હા હા, ઉદાહરણ દ્વારા. માની લો કે મેં એક આલેખ લીધો, અહીંયા આલેખ ની અંદર x છે, અહીંયા t છે. x નો મતલબ થઈ ગયો આ અંતર બતાવે છે, અને t શું દર્શાવે છે? સમય દર્શાવે છે. બરાબર. હવે હું તમને એમ કહું છું કે આલેખ મને મળ્યો છે આવી રીતનો, સીધી રેખા. બરાબર, આ આલેખ કેવી રેખા છે? આ રીતના સીધી રેખા મળી. હવે આ શું બતાવે છે? જો x અક્ષ ઉપર કોણ છે? સમય. સમય છે. સમય. y અક્ષ ઉપર કોણ છે? અંતર. અંતર. ધારો કે મારે 1 સેકન્ડે, 2 સેકન્ડે, 3 સેકન્ડે, એમ અલગ અલગ સેકન્ડે મારે એનું સ્થાન નક્કી કરવું છે, એનું અંતર નક્કી કરવું છે. તો મેં સેકન્ડ લઈ લીધી અહીંયા, 1 2 3 4 5. બરાબર, અહીંયા એનું સ્થાન લઈ લો 1 અને આ લઈ લીધું 2. અંતર જે છે ને એ મીટરમાં છે, અને સમય કેમાં છે? સેકન્ડમાં. ઓકે. હવે જો મારે એવું જોવું છે કે 1 સેકન્ડે પદાર્થ ક્યાં પહોંચ્યો છે, એટલે હું શું કરીશ? અહીંથી લંબ દોરી દઈશ. અહીંથી આ લંબ દોર્યો એટલે આ બિંદુ મેળવ્યું. ત્યાંથી વાય અક્ષ ઉપર જોવા, કેટલા છે વાય અક્ષ ઉપર? 2. પછી 2 સેકન્ડે મારે જોવું છે, તો આ 2 સેકન્ડે મેં અહીંથી લંબ દોર્યો, ત્યાંથી વાય અક્ષ ઉપર જાઓ તો કેટલા છે? 2. 3 સેકન્ડે હું જોઉં છું વાય અક્ષ ઉપર, કેટલા છે? 2. તો એનો મતલબ એવો થઈ ગયો ને
કે સમય બદલાય છે પણ પદાર્થનું અંતર અથવા તેનું સ્થાન બદલાય છે ના ના સમય બદલાય છે પણ પદાર્થનું સ્થાન બદલાય છે નહીં નહીં પદાર્થનું સ્થાન બદલાતું નથી મતલબ કે પદાર્થ કેવો છે બોલો તો જેને આવડતું થાય આ બિંદુ ના યામ કેટલા થાય પદાર્થ કેવો કીધો આપણે ગતિમાં કે સ્થિર પદાર્થ કેવો છે સ્થિર છે અહીંયા કેટલા યામ બદલાય છે કેટલા યામ બદલાય છે પદાર્થ કેવો છે ગતિમાં છે કે સ્થિર છે સ્થિર છે હવે ધારો કે હું એના બે યામ બદલાવું અહીંયા જ બાજુમાં લઈ લઉં છું પછી આપણે આગળ જઈએ અમે બીજું એક એક્ઝામ્પલ લીધું ધારો કે એની જ વસ્તુ છે અહીંયા x છે અંતર અને અહીંયા t છે આ સમય ઓકે આલેખ મને મળ્યો ને એ આલેખ મને કઈક આ રીતનો મળ્યો ચાલો અહીંયા એક સેકન્ડ આ બે સેકન્ડ ત્રણ ચાર એ રીતના મેં લીધું છે અહીંયા 1 મીટર આ 2 મીટર આ 3 મીટર ઓકે આ એક સેકન્ડ ને મારે સ્થાન જાણવું છે એટલે મેં લંબ દોર્યો અહીંથી અહીંયા મળ્યો બે સેકન્ડે મારે જાણવું છે તો મેં 2 સેકન્ડે લંબ દોર્યો અને અહીંયા મળ્યો 3 સેકન્ડે જાણવું છે મેં 3 સેકન્ડે ધારો કે લંબ દોર્યો તો એ મને અહીંયા મળે છે ધારી લો બરાબર હવે આ બિંદુ ને યામ બોલો તો આ બિંદુ ને એક લખાય આ બિંદુ ના શું લખાય હવે તમે અહીંયા ચેક કરો કે એક જ યામ બદલાય છે કે બંને બદલાય છે બંને યામ બદલાય છે બંને યામ બદલાય છે મતલબ કે પદાર્થ કેમાં છે ગતિમાં આજે આપણે આગળ વાત કરીશું આ કયા પ્રકારની ગતિ તો કે નિયમિત ગતિ બરાબર કયા પ્રકારની ગતિ નિયમિત ગતિ થશે હવે ખબર પડી બંનેમાં એક યામ બદલાતો હોય તો પદાર્થ ગતિમાં નથી પણ એક કરતા વધારે યામ બદલાતા હોય તો પદાર્થ કેમાં છે ગતિમાં છે ઓકે સ્થાનાંતર એટલે શું તો કે પદાર્થ એના સ્થાનમાં થતો ફેરફાર એને કહેવાય સ્થાનાંતર ક્લિયર છે પદાર્થે કાપેલું કુલ અંતર એને પથ લંબાઈ પદાર્થ એના સ્થાનમાં થતો ફેરફાર એને કહેવાય સ્થાનાંતર તો પથ લંબાઈ
અને સ્થાનાંતર આ બંને વચ્ચેનો જે તફાવત છે ને એ આપણે ઉદાહરણ દ્વારા સમજેલો. જો અહીંયા મેં તમને એમ કીધેલું કે કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિ ગતિની શરૂઆત અહીંથી કરે છે એ બિંદુએ. કાર લઈને નીકળો, કાર લઈને ક્યાં પહોંચ્યો? અહીંયા બી બિંદુ પર. ત્યાંથી ક્યાં આવે છે? સી ઉપર, બરાબર. પછી પાછો ડી ઉપર આવશે અને લાસ્ટમાં ક્યાં આવે છે? ઈ ઉપર. તો પહેલા આપણે ક્યાં સુધી વાત કરી હતી? સી સુધી. તો જો અહીંયા લખું છું કયા માર્ગે? એ બી સી માર્ગે. પદાર્થ એને કાપેલું કુલ અંતર કેટલું થાય? પથ લંબાઈ. તો પેલા ક્યાં હતો એ બોલો તો? એ બિંદુ એ પર. ત્યાંથી ક્યાં આવ્યો? ચાલીસ. એ બિંદુ પર બરાબર. તો અંતિમ માંથી પ્રારંભિક બાદ કરવાનું. અંતિમ છે 40 અને પ્રારંભિક છે 0. તો 40 માંથી કેટલા બાદ કરીએ? એક જ મિનિટ. ચાલો આ થઈ ગયું અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, ખબર પડી ગઈ. ચાલો હવે આપણે એમ કીધું ભાઈ આપણી કાર છે, તો કાર ધારો કે સી ઉપર પહોંચ્યા હતા, ત્યાંથી ક્યાં લઈ જઈએ આપણે? ડી ઉપર. ચાલો સી પરથી ડી ઉપર જાય એટલે અહીંયા આવી ગયા. બોલો એને કાપેલું અંતર કેટલું કહેવાશે? કાપેલું અંતર કેટલું થાય? 40. ટોટલ બોલો ને, ટોટલ. શરૂઆત ક્યાંથી કરી હતી? A પરથી. A પરથી B પર, B પરથી C પર અને C પરથી D પર. ટોટલ કેટલું થયું? 160. હવે સ્થાનાંતર કેટલું થાય જો તો? અત્યારની કન્ડિશનમાં કેવું છે કે અંતિમ અને પ્રારંભિક સ્થાન બંને ક્યાં છે? એક જ જગ્યા ઉપર છે. તો બંને એક જ જગ્યા ઉપર હોય તો બંને સેમ જ થાય ને. તો અંતિમ માંથી તમે પ્રારંભિક બાદ કરો તો છે બંને કેટલા ઉપર? 0 ઉપર જ છે. તો આપણો આન્સર પણ કેટલો આવશે?
शून्य जीरो शून्य ओके चलो त्यार पछी आपणे गाड़ी ले लई गया ए ऊपर तो कापेलू अंतर अहीं माइनस वीस छे तो जीरो थी माइनस वीस मां माइनस वीस लेवाना के प्लस लेवाना प्लस लेवाना प्लस मैं तमने काल समझाव्यु प्लस लेवाना केला लेवाना केवा लेवाना प्लस ज लेवाना कारण के अंतर छे नी हमेशा केवु होय धन ज होय ए क्यारे ऋण आवे नहीं ओके એટલે પથ લંબાઈ માં જો આપણે એનો સરવાળો જ કર્યો છે d + 20 તો આપણને આન્સર કેટલો મળે 180 આ બોલો સ્થાનાંતર કેટલું થાય સ્થાનાંતર કેટલું થશે 20 થશે -20 કે -20 થશે -20 બરાબર કારણ કે અંતિમ સ્થાનમાંથી શું કરવાનું પ્રારંભિક સ્થાનને બાદ કરવાનું ઓકે આવડશે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત હા સર કોઈને તકલીફ એમાં કઈ તો આના ઉપરથી આપણે તારણ એવું કાઢ્યું હતું કે પથ લંબાઈ છે હંમેશા કેવી હોય પથ લંબાઈ ક્યારે ઋણ હોય નહીં ધન ઋણ અને શૂન્ય એટલે કે ધને હોય શકે ઋણે હોય શકે અને શૂન્ય પણ હોય શકે ઓકે યાદ રહેશે આ હા સર ચાલો તો 2 મિનિટમાં લેક્ચર છે પૂરો થાય છે એટલે આપણે એક કામ કરીએ નવો ટોપિક શરૂઆત કરીએ અથવા આગળ ભણીએ ને એ પહેલા ફરી પાછા બધા રીજોઇન કરી લો એટલે આપણને વચ્ચે ડિસ્ટર્બન્સ ના થાય ઓકે ફટાફટ જોઈન કરજો પાછા